ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી વધતા ઠંડીમાંથી રાહત મળશે, જો કે ત્યારબાદ તાપમાન 5 ડિગ્રી સુધી ગગડતા કાતિલ ઠંડીના વધુ એક રાઉન્ડની સંભાવના છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 3 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે। આગામી 3 દિવસ સુધી તાપમાનમાં 2-4 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે। આગામી 3 દિવસ સુધી અમદાવાદમાં 5 ડિગ્રી સુધી તાપમાનનો પારો ઉંચકાઈ શકે છે। હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે રાજ્યમાં હજુ 15 ફેબ્રુઆરી સુધી ઠંડીનું પ્રભુત્વ રહેશે। 2 ફેબ્રુઆરીએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે। સૂકા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે। સમગ્ર રાજ્યમાં 8.2 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી, પણ એને બાદ કરતા અન્ય તમામ શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી વધુ નોંધાતા ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થયો છે। ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ઠંડી 2 ડિગ્રી સુધી ઘટી હતી, જેને લઈ 8 દિવસ બાદ ઠંડીનો પારો 11 ડિગ્રી પાર પહોંચ્યો હતો। કાતિલ ઠંડીથી રાહત વચ્ચે દિવસનું તાપમાન પણ આંશિક વધતા 29 ડિગ્રીની આસપાસ રહ્યું હતું, જેના કારણે બપોરના સમયે સામાન્ય ગરમીનો અનુભવ શરૂ થયો હતો। ઉત્તર ગુજરાતને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી 3-1 દિવસ રહેવાની સંભાવના છે। સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી। રાજકોટમાં જેતપુર ગોંડલ નેશનલ હાઈવે પર પણ આજે સવારે ભારે ઝાકળ વર્ષા થઈ હતી। રોડ પર ઝાકળ પડવાને કારણે રોડ ભીના થઈ ગયા હતા। પાટણ શહેરમાં આજે મંગળવારે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેમાં શહેરનો હાઈવે વિસ્તાર ધુમ્મસથી ઘેરાયો હતો, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવી પડી હતી। શહેરમાં આજે મંગળવારે વહેલી સવારથી ધુમ્મસ છવાઈ જતા હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું છે। આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2-4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સોમવારે અમદાવાદનું મહત્તમ 30.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 10.0 ડિગ્રી નોંધાયું હતું।